द्वारा खानगी बस ऑपरेटरों पास थी 200 जेटली सीएनजी नॉन एसी बस खरीदवानुं नक्की करवामां आव्युं छे, जेमां बस खरीदवा माटे टेन्डर बहार पाड़वामां आव्युं हतुं। आ अंगे एमटीएस कमिटीना चेरमेने जणाव्युं हतुं कि 200 जेटली मीडी सीएनजी बस खरीदवाना कॉन्ट्राक्टनी दरखास्त मूकी हती, जेमां प्रथम लोएस्ट भावमां टांक बस सर्विस अने बीजी अने त्रीजी लोएस्ट पार्टी तरीके कमर्श अहम ट्रांसपोर्ट अने आदिना ट्रांसपोर्ट कंपनीना सरखा भाव आव्या हता, जेमां टांक बस सर्विस ने प्रथम लोएस्ट भाव तरीके होय 70 बसोना प्रति किलोमीटर रूपया 36 नी सामे 46 ना भाव आपवामां आव्या छे। कौशिक जैननी आदिना ट्रांसपोर्ट अने बीजी कोर्पोरेटरना पतिनी कंपनी अरहमना सरखा भाव होवाथी तेओए 65-65 बसो आपवामां आवशे। तो कांग्रेसे प्रहार करता जणाव्युं कि आम भ्रष्टाचार मुक्त वहीवटनी वातो करे छे, ज्यारे भारतीय जनता पार्टीए तेमना मळतियाओने कॉन्ट्राक्ट आपीने कोर्पोरेशननी तिजोरी पर भार वधारवामां आवी रह्यो छे। આજે જ્યારે 200 મીડી બસ લેવાનું નક્કી કર્યું છે અને તે પણ 46 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાવ કોન્ટ્રાક્ટરનો ચૂકવશે, ત્યારે આશ્ચર્યજનક બાબત તો એ છે કે આજે બજારમાં 35 રૂપિયા પ્રતિ કિલોમીટર આ બસોના ભાવ ચાલે છે, તો પછી આ કોન્ટ્રાક્ટરોને ઊંચા ભાવ કેમ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો આપી રહ્યા છે? અમારું સ્પષ્ટ માનવું છે કે આ કોન્ટ્રાક્ટરો એ કે તો ટેન્ડર ભરતા સમયે રિંગ બનાવી છે અને આ નિશ્ચિત કોન્ટ્રાક્ટરો જ છેલ્લા કેટલાક વર્ષોથી આ એમટીએસ ખાતામાં પોતાની બસો ચલાવી રહ્યા છે। આ કોન્ટ્રાક્ટરોને જે રીતે ઊંચા ભાવનું કામ મંજૂર કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે અને મળતિયાઓને નફો કરાવવા માટે આ શાસકો પ્રજાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગણી છે કે આ કામ તાત્કાલિક રદ કરીને ફરીથી રીટેન્ડર કરવું જોઈએ, જેથી આનાથી પણ વધારે સંસ્થાઓ આમાં ભાગ લઈ શકે અને કોર્પોરેશનની તિજોરી આ ટેન્ડર છે ને ગુજરાત સરકારના પોર્ટલ ઉપર થાય છે અને ઓનલાઈન ટેન્ડર હોય છે અને આની અંદર 7-8 પાર્ટીઓએ ભાગ બી લીધેલો હોય છે અને જે L1 હોય એના કામ આપવામાં આવે છે। L1, L2 અને L3 ના મેં કામ આપ્યું છે। ના ના આ તો આની પહેલાના બે ટેન્ડરો બી અમારા છે જૂના, એ બી 43 રૂપિયાની આજુબાજુ છે અને જે L1 ભાવ આવે છે એને જ અમે આપ્યા છે। ના ના આવું કઈ રિંગ જેવું નથી બેન।